જ્યાં કઠલાલ અને બૌદ્ધામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લાના એસપી દ્વારા બૌદ્ધામાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું. બૌદ્ધાના ફરિયાદી પર અન્ય કોમના ટોળાએ હુમલો કર્યા બાદ બંદોબસ્ત. ફરિયાદીએ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ બાબતે કરી હતી ફરિયાદ. સોશિયલ મીડિયા પર ધર્મ વિરોધી પોસ્ટ મૂકવા બાબતે ફરિયાદ થઈ હતી. ફરિયાદ આપતા સમયે પણ પોલીસ મથક બહાર ટોળું એકત્ર થયું હતું. ટોળાએ ફરિયાદી પર પોલીસ મથક બહાર જ પથ્થરમારો કર્યો હતો. ફરિયાદ બાદ ફરિયાદી પર કઠલાલ જવાના રસ્તે હુમલો થયો હતો અને આ હુમલા બાદ ફરિયાદીએ વધુ એક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ ફરિયાદને લઈને 11 લોકોની અટકાયત કરી છે. ખેડા જિલ્લાના મૌદામાં ગત રાત્રે એક ઘટના બની હતી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી અને એક ફરિયાદી દ્વારા સમગ્ર મામલાની મૌદા પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા હતા અને ત્યાર પછી આ મામલો ઉગ્ર બન્યો હતો. શું ઘટના બની હતી આપણી સાથે ખેડા એસપી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, સમગ્ર ઘટના શું બની પહેલા તો? ગઈકાલે બે છોકરાઓ દ્વારા એક વાંધાજનક પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂકવામાં આવી હતી કે જે ઇન્સ્ટાગ્રામ જે પોસ્ટ હતી એનાથી કોઈની લાગણી દુભાય અને કોમી વૈમનસ્યના પ્રશ્નો ઉપસ્થિત થાય એ પ્રકારની પોસ્ટ હતી. અને આ બાબતે ફરિયાદ કરવા 3 જેટલા ફરિયાદી આવેલા, એમાંથી એક વ્યક્તિ ફરિયાદ દાખલ કરી અને ત્યારબાદ પોતાના ઘરે પરત જતા હતા. રાત્રે લગભગ 10:15 વાગ્યાની આજુબાજુ અને જ્યારે પરત જતા હતા ત્યારે જે બૌદ્ધાથી કઠલાલવાળો હાઈવે છે એ હાઈવે ઉપર ચડતા જે ફરિયાદી છે એનો મિત્ર જે છે એમની પ્રાઇવેટ વેગનાર ગાડી ચલાવતા હતા અને એ દરમિયાન આશરે 100 જેટલા માણસોનું ટોળું એ ગાડી ને ઉપર એસોલ્ટ કર્યો અને વ્યક્તિ જે છે એને જો સમયસર પોલીસ ન પહોંચ્યો તો વધારે નુકસાન થાય. અને પીએની ગાડી જે છે એ નજીકમાં જ હતી એટલે તાત્કાલિક ટોળું ભગાડ્યું અને પેલા વ્યક્તિને બચાવ્યા. કોઈ પણ પ્રકારની ઈજા થવા દીધી નથી અને પછી પોલીસની ગાડીની અંદર જ એને એના ઘરે સહી સલામત મૂકી આવ્યા હતા. અને આ જે ટોળાએ જે ગંભીર ગુનો કર્યો એ બાબતની ફરિયાદી જે છે એને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરાવેલી છે અને રાત્રે જ આ બાબતમાં ત્વરિત એક્શન લઈ અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા અને જે બીજો ગુનો જે દાખલ થયો એના ટોટલ 11 જેટલા લોકોને પકડીને લાવ્યા છીએ. એમાં અમુક લોકોની ડિટેલમાં પૂછપરછ ચાલુ છે. આગળ જે કંઈ આરોપી બાકી હશે એમની વિરુદ્ધમાં સખ્ત અને યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે. સર, એક જ અઠવાડિયાની અંદર આ પ્રકારની બીજી ઘટના બની છે, નાગરિકોને શું સંદેશ આપશો? એક બાબત એ છે કે દાખલા તરીકે કઠલાલની અંદર જે ઘટના બની એમાં ગાડી ચાલક જે હતા ગોધરાના હતા, બાઇક ચાલક અહીંના હતા અને એ ઓવરટેકિંગ જેવી બાબતની અંદર બંનેનો પર્સનલ પ્રશ્ન હતો અને એની અંદર ટોળા સામસામે આવી ગયા અને ગુના દાખલ થયા. આરોપીની ધરપકડ થઈ, જેલમાં ગયા, એ લોકોનો એક ક્રિમિનલ રેકોર્ડ બન્યો. પરંતુ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ પ્રકારના કોઈ પણ પ્રકારના ન્યુસન્સ હશે તો જિલ્લા પોલીસ બિલકુલ નહીં ચલાવી લે, એમાં ગુનો દાખલ કરી અને સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે. ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર પણ એ પોતાની અમુક પ્રકારની અસામાજિક માનસિક વૃત્તિના કારણે કોઈ પણ પ્રકારની પોસ્ટ બેજવાબદારી ભર્યું વલણ કરી અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકે છે તો આવા લોકો ઉપર જિલ્લાના સાયબર સેલની વોચ છે અને આવા લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આવા અસામાજિક તત્વોને જેલ હવાલે કરવામાં આવશે. એ સિવાય જે અહીંનો બનાવ છે એની અંદર પણ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે જ બનાવની શરૂઆત થઈ તો ખાસ યંગસ્ટર્સ જે છે એ પોતે જે કંઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરે છે તો એને જવાબદારીપૂર્વક વાપરે, પોતાની ફરજ નિભાવે અને એક સારા નાગરિક તરીકે વર્તે. અન્યથા પોલીસ કોઈ પણ વ્યક્તિને છોડશે નહીં અને સખ્ત પગલાં લેશે. સર, આવતીકાલે ઈદ મિલાદ છે અને પરમ દિવસે ગણેશનો વિસર્જનનો દિવસ છે, ખેડા પોલીસનો એક્શન પ્લાન શું રહેશે? ખેડા જિલ્લામાં 45 જેટલા અધિકારી, 950 જેટલો પોલીસ સ્ટાફ, 1200 જેટલો હોમગાર્ડ જીઆરડી અને એક એસઆરપીની કંપની એ સમગ્ર જિલ્લામાં બંદોબસ્તમાં ડિપ્લોય થશે અને આ કોઈ પણ પ્રકારના પ્રશ્ન ન થાય એ માટે સંવેદનશીલ વિસ્તારની અંદર ચુસ્ત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને શાંતિ સમિતિ અને મહોલ્લા સમિતિની મિટિંગ પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે. ડ્રોન કેમેરાથી સર્વેલન્સ થશે. અમારો સાયબર સેલ જે છે એ સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ કરી રહ્યો છે. બોડી વોર્ન કેમેરાનો 160 જેટલા કેમેરાનો ઉપયોગ કરનાર છીએ અને આશરે 350 જેટલા સીસીટીવી કેમેરા જે છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના એના દ્વારા પણ આ પ્રકારના જે જુલુસ છે એની ઉપર વોચ રાખવામાં આવશે અને કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરતા ધ્યાને આવશે તો ત્વરિત એની ઉપર એક્શન લેવામાં આવશે. સર, આજે કયા પ્રકારની કાર્યવાહી કરશો તમે ખેડા પોલીસ દ્વારા? આજે જેટલા સંવેદનશીલ જગ્યાઓ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને આવતીકાલે ઈદ મિલાદનો જુલુસ છે, પરમ દિવસે ગણેશ વિસર્જનના કાર્યક્રમો છે તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે અમે ખાસ ધ્યાન આપી રહ્યા છીએ અને સિનિયર અધિકારીઓ દ્વારા પણ સતત પેટ્રોલિંગ ચાલુ છે
અને વિસ્તારની અંદર હાલ શાંતિ છે અને બિલકુલ નિયંત્રણ છે. સર, જે બે એફઆઈઆર દાખલ થઈ છે, કોઈ આરોપીની ધરપકડ થઈ છે? હા, અત્યારે અમે 11 જેટલા આરોપીઓને લાવેલા છીએ અને તપાસ કરનાર અધિકારી છે એમની વિગતવાર પૂછપરછ કરી અને જેની વિરુદ્ધના પુરાવા છે એમની કાયદેસર અટક કરી અને આગળની કાર્યવાહી કરશે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી અને તેને લઈને જે સમગ્ર મામલો બન્યો, પોલીસ દ્વારા કેટલાક આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે, આગામી સમયની અંદર તેમની ધરપકડ કરવામાં આવશે અને ખેડા પોલીસ દ્વારા કઠલાલ અને મહુધા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે અને સતત કોમ્બિંગ પણ કરવામાં આવનાર છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.